અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના રહીશો સાથે નવરાત્રિની ઉજવણી મામલે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી. આ વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્વક નવરાત્રિ ઉજવશે તમામ સ્થાનિકો તેવું કહેવું છે. સોસાયટીના મંદિરની બહાર લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉભા રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો આરતીમાં આવનારા લોકોને ફરજિયાત સેનિટાઈઝ કરવામાં આવશે. સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રસાદના પેકિંગ કરીને ઘરે ઘરે પહોંચાડવાની પણ વ્યવસ્થા થઈ છે. તો સરકારની ગાઈડલાઈન મુજબ ચુસ્તપણે પાલન કરીને નવરાત્રિની ઉજવણી અનોખી રીતે કરાશે. કોરોના મહામારીના કારણે દરેક તહેવારની ઉજવણી ઉપર સરકાર દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. ખાસ કરીને નવરાત્રિની ઉજવણી પર પણ રોક લગાવી દીધી છે. પરંતુ હા, માતાજીની સ્થાપના થઈ શકશે અને જે સોસાયટીઓમાં છે તેમાં તૈયારીઓ કરવામાં આવી છે. કોરોનાની જે SOP છે, ગાઈડલાઈન છે, તેનો ઉપયોગ કરીને, તેનો અમલ કરી અને તૈયારીઓ કરવામાં અત્યારે હાલ આવી રહી છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આપણે છીએ, જેના સોસાયટીના રહીશો છે, તેમની સાથે જ વાત કરીએ. કઈ રીતે આ વખતની નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે, કેટલો તફાવત હશે દર વર્ષ કરતા આ વર્ષે, કઈ રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે, તમામ વિશે વાત કરીએ. શું નામ છે આપનું? સંદીપ પટેલ. સંદીપભાઈ, ખાસ કરીને દર વર્ષની તૈયારી કરતા, નવરાત્રી કરતા આ વર્ષની નવરાત્રીમાં શું ફરક રહેશે? દર વર્ષની નવરાત્રી જે આપણે હર્ષોલ્લાસથી મનાવતા હતા, પણ આ વર્ષે એક મહામારીનો આખો એક પ્રસંગ આખા દુનિયાભરમાં છે, તેના અનુસંધાને જે સરકારે ગાઈડલાઈન આપી છે તે આપણી રાજ્યની પ્રજા અને અમારા ત્યાંના સુખાકારી લોકોએ બી કીધું છે કે ભાઈ ના, આ બધું વસ્તુ સાચી છે કે ભાઈ કોરોનાની મહામારી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થઈ શકે ગરબામાં. એટલે સરકારે આરતીનું અને એ બધાનું જે આયોજન કરવાનું કીધું છે એનાથી લોકો ખુશ છે. અને અમે લોકો એ રીતે ગણતરી કરી છે કે ભાઈ આરતીની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને ત્યાં પ્રસાદના પેકેટ બનાવીને વિતરણ થાય અને બને ત્યાં સુધી કોઈ આ મહામારી આગળ ન વધે તેવા પ્રયત્નો સાથે સેનિટાઈઝનો ઉપયોગ આ છે તે છે દરેક વસ્તુ તમામ કરવાના છીએ. અન્ય રહીશો પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મહેશ પટેલ. મહેશભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતની નવરાત્રી દર વર્ષની નવરાત્રી કરતા કઈ રીતે અલગ હશે? ખાસ કયા પ્રકારની ગાઈડલાઈનનો આપ અમલ કરશો? કઈ રીતે નવરાત્રી માતાજીની સ્થાપના કરી અને ઉજવણી કરવામાં આવશે? ગત સમયમાં અત્યારે હાલમાં જે ચાલી રહ્યું છે કોરોના કેર, એ કોરોના કેર ઘણા ટાઈમથી અવિરત ચાલુ છે, જેના કારણે પબ્લિક, સરકાર બધા પરેશાન છે. આવા માહોલની અંદર માતાજીનું નવરાત્રિનો ઉત્સવ આવી રહ્યો છે, તો આ ઉત્સવમાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે દરેક જગ્યાએ નવરાત્રિ ઉજવવાનો અને નાગરિકો પોતે પણ સ્વેચ્છાએ સ્વીકાર કરે છે કે નવરાત્રિ આ વખતે સાદાઈથી ઉજવવી જોઈએ. આસ્થાનું કેન્દ્ર હોય માતાજીનું તો એના નિમિત્તે માંડવી મૂકવી જોઈએ, પ્રસાદ કરવો જોઈએ, આરતી કરવી જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સના આધારે, જેમ કે અમે અહીંયા દર વર્ષે માતાજીને અહીંયા અમે નવરાત્રિ ઉજવીએ છીએ, તો આ વખતે અમે નોર્મલી જ સાદાઈથી જ એકદમ ખાલી આરતી જ ઉતારવી, જેની પણ આરતી હોય એ પણ બે કે ત્રણ જણ આરતી ઉતારે અને અહીંયા બધી જગ્યાએ રાઉન્ડ સર્કલ બનાવીશું, 100-150થી વધારે માણસો અહીંયા હાજર ના રહે એ રીતે અમે આરતી ઉતારીશું અને પ્રસાદ પણ દરેકને ઘરે પહોંચે એ રીતની વ્યવસ્થા અમે કરીશું. ચોક્કસથી જે રહીશો છે સોસાયટીના, તે લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝરનો ઉપયોગ કરી અને ઉજવણી કરવા માટે તૈયાર થઈ ગયા છે. માતાજીની પરંપરા નવરાત્રિ ગુજરાતનો તહેવાર છે, ઓળખ છે, માટે માતાજીની સ્થાપના કરવામાં આવશે, ગઢની સ્થાપના કરવામાં આવશે અને કઈ રીતની આ વખતે ઉજવણી કરવામાં આવશે, સોશિયલ ડિસ્ટન્સ માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? સોશિયલ ડિસ્ટન્સ માટે રાઉન્ડ સર્કલ અમે બનાવીશું અને એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને સેનેટાઈઝરિંગ પણ રોજ કરાવી અને એને સરકારના નિયમનું પાલન કરશું. તો આ હતા હાટકેશ્વરના સ્થાનિકો, તે લોકો નવરાત્રિની ઉજવણી કરવા માટે તૈયાર છે. નવરાત્રિ ગુજરાતની ઓળખ છે, માટે ઉજવણી કરવી પડશે, પરંપરા જાળવવી પડશે માટે, પરંતુ તે લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે, મર્યાદિત લોકો અને ખાસ કરીને સેનિટાઈઝરની સાથે તે લોકો નવરાત્રિની ઉજવણી કરવાના છે. પરંપરા જળવાઈ રહે તે રીતે માત્ર બે ટાઈમ આરતી કરશે અને બને ત્યાં સુધી લોકો ઘરમાં બેસીને આરતીનો આનંદ લેશે. પ્રસાદની જે વહેંચણી છે એની ઉપર સરકારે રોક લગાવી છે, માટે તે લોકોએ પ્રસાદના પેકિંગ બનાવી અને વિતરણ કરવાનું પણ નક્કી કર્યું છે. એટલે ખાસ કરીને અમદાવાદીઓ તૈયાર છે નવરાત્રિની સાદગીપૂર્વક ઉજવણી કરવા માટે. કેમેરામેન અમિત સાથે આશકા જાની, ઝી મીડિયા અમદાવાદ.